नमस्ते विद्यार्थी मित्रों, हूँ मनहर मकवाणा, MSB संचालित नगर प्राथमिक शाला नंबर 19 में फरज बजावु छू। आज आपणे धोरण 8 प्रथम सत्र सामाजिक विज्ञान विषय में पाठ 6 अंग्रेज शासन की भारत ऊपर असर विषय समझ मेळवीशु। अरुणा वहली सवारे ध्यानथी समाचार पत्र वाँचती थी, त्यारे तेनी पुत्री पूर्वा बाजू में बेसीने गृह कार्य करती थी। अरुणा मोटी थी वाँचता बोली, लीबिया में क्रांति। आ सांभळी पूर्वाए प्रश्न कर्यो, मम्मी लोको शा माटे क्रांति करे छे? अरुणाए जवाब आप्यो, जो बेटा, लोकोनी जरूरियातो न संतोषाय अने लोको आर्थिक रीते पायमाल बने तो क्रांति तरफ वळे छे। आपणा देशमां अंग्रेज शासन समये भारतमां लोकोनी परिस्थिति बहुज कंगाळ बनी गई हती। त्यारे आवुं थयुं हतुं, चाल तने हूँ ते समयना भारतीय जीवननी वात करूँ। भारतनी आर्थिक समृद्धि छेक 18મી સદી સુધી યથાવત રહી હતી। ઔરંગઝેબના અવસાન બાદની અરાજકતા પણ તેને નુકસાન પહોંચાડી શકી ન હતી। વિશ્વના ઇતિહાસકારોએ પણ કબૂલ્યું છે કે 18મી સદી સુધી ભારતની ઉત્પાદન પદ્ધતિ, તેના ઉદ્યોગો અને વેપાર વાણિજ્યનું સંગઠન અજોડ હતા। એ જ ભારત દેશ 100 વર્ષના અંગ્રેજ કંપનીના શાસનમાં તદ્દન કંગાળ અને પાયમાલ દેશ બની ગયો। અંગ્રેજોએ ભારતને ચારે બાજુથી લૂંટી લીધો, જે ઇંગ્લેન્ડને માટે કાચો માલ પેદા કરનાર અને તે કારખાનામાં તૈયાર થયેલા માલનું વિશાળ બજાર બન્યો હતો। અંગ્રેજ શાસન સમયે ખેડૂતો અને ખેતી, બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દિવાની સત્તા મેળવ્યા પછી અંગ્રેજોને પોતાની આવક વધારવાનું એક વિશાળ ક્ષેત્ર મળી ગયું। ખેડૂત વર્ગ અને ખેતીવાડીના ભોગે તેઓ વધારેમાં વધારે મહેસૂલ ઉઘરાવવા લાગ્યા, પરિણામે ખેડૂત વર્ગ પાયમાલ થયો। અંગ્રેજોની એક એવી મોનોપોલી હતી કે ભારતના ખેડૂતો જે ખેતરની અંદર કાચો માલ તૈયાર કરતા, એ માલ અંગ્રેજો તેમના દેશમાં લઈ જતા અને ત્યાં કારખાનાઓ ઉપર પ્રોસેસ કરી તૈયાર થયેલો માલ ભારતના બજારમાં આવીને વેચતા। ખેડૂત વર્ગ અને ખેતીવાડીના ભોગે તેઓ વધારેમાં વધારે પાયમાલ બનવા લાગ્યા, પરિણામે ખેડૂત વર્ગ વધારે પાયમાલ થતો ગયો। ઘણી વખત ઘરના દાગીના વેચી પણ ખેડૂતો મહેસૂલ ભરી શકતા નહીં, પરિણામે તેમની જમીન વેચી નાખવામાં આવતી। ખેડૂતોની ઘણી ખરી જમીન દેવામાં ડૂબી ગઈ। કેટલાક ખેડૂતો શાહુકારોની વ્યાજ પ્રથાનો ભોગ બન્યા। ખેતીવાડી ભાંગી પડી। તેમાં ઈસવીસન 1770ની અંદર બંગાળની અંદર ભયંકર દુષ્કાળ પડ્યો, તેના કારણે ભૂખમરો થવા લાગ્યો અને લાખો લોકો મરી ગયા। કોર્નવોલિસ નામના ગવર્નર જનરલે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી। આ પદ્ધતિ અનુસાર કંપનીએ દર વર્ષે જમીનની મહેસૂલ નક્કી કરી, જમીનના કાયમી હક જમીનદારોને આપવામાં આવતા। એટલે કે કંપનીએ પોતાની આવક નિશ્ચિત બનાવીને પોતાની પડખે ઊભો રહે એવો જમીનદાર વર્ગ ઊભો કર્યો। સામે ખેડૂત તનતોડ મહેનત કરતો, ટાટ તડકો ઠંડી ગરમી વેઠીને તે ખેતરોમાં પાક ઉત્પાદન કરતો અને જે પાક તૈયાર થાય એના ઉપર અંગ્રેજો વધારેમાં વધારે કર નાખતા। આમ અંગ્રેજો ભારતના ખેડૂતોનું દિન પ્રતિદિન શોષણ કરવા લાગ્યા, પરિણામે શું થયું કે વિદ્યાર્થી મિત્રો, આપણા દેશના જે ખેડૂતો હતા એ ખેડૂતો દેવાદાર બનવા લાગ્યા, પાયમાલ બનવા લાગ્યા અને એમનો જે ખેતીનો જે વ્યવસાય હતો પારંપરિક, એ વ્યવસાયમાં એકદમ જેને કહેવાય કે એ દેવાદાર બનતો ગયો અને પાયમાલ થતો ગયો। આ રીતે અંગ્રેજ સરકાર ભારતના ખેડૂતોનું શોષણ કરવા લાગી। સમાજ જીવનને લાગ્યું ગ્રહણ। વોરન એક્સચેન્જના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ જેને સોંપવામાં આવ્યું હતું તેને કલેક્ટર કહેવામાં આવતા। હા વિદ્યાર્થી મિત્રો, તેને કલેક્ટર કહેવામાં આવતા। તેઓ ન્યાયાધીશનું કામ પણ કરતા। અંગ્રેજી રાજ્યતંત્રના આવા વહીવટથી આપણા દેશની પુરાણી ગ્રામ સ્વરાજ્યની પ્રથા નાશ પામી। જૂના વખતમાં દરેક ગામ એક નાના પ્રજાસત્તાક જેવું હતું। ગ્રામ પંચાયતો ગામનો બધો જ વહીવટ સંભાળતી, દેશની કરોડરજ્જુ જેવી એક ગ્રામ સ્વરાજ્યની સંસ્થા હતી। બહારના આક્રમણો વખતે અને મુઘલ સત્તાના શાસન વ્યવસ્થા વખતે પણ આપણી ગ્રામ સ્વરાજ્યની સંસ્થાઓ અડગ હિમાલયની જેમ ટકી રહી હતી। અંગ્રેજોએ શરૂ કરેલી આ નવી શાસન પદ્ધતિથી જે આપણી ગ્રામ સ્વરાજ્યની સંસ્થાઓ હતી, જેમાં સરપંચો, જેને આપણે સરપંચ કહીએ છીએ,
તેમનું શાસન ચાલતું એ સંસ્થાઓ નાશ પામી. કંપની સરકારે સામાજિક સુધારણાની જે રીત અપનાવી હતી તેણે લોકોમાં ભય ઊભો કર્યો. લોકોને લાગ્યું કે કંપની સરકાર ઈરાદાપૂર્વક એટલે કે જાતે કરીને આપણો જે પોતાનો ધર્મ છે એ ધર્મ છોડી ખ્રિસ્તી ધર્મ અપનાવવા આપણને પ્રોત્સાહિત કરી લે છે, એટલે કે આપણને ફોર્સ કરી રહી છે. ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવી ભારતના ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે. રેલવે અને લશ્કરમાં ભારતની સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરવામાં આવે છે તેવી માન્યતા ભારતના લોકોમાં એ વખતે ઊભી થઈ. આગ્રામાં એવું ફરમાન બહાર પાડવામાં આવ્યું હતું કે દરેક હિન્દી લોકોએ અંગ્રેજોને ફરજિયાત સલામ ભરવી પડતી, જો તેમ કરવામાં ન આવે તો અંગ્રેજ અધિકારીઓ ભારતના હિન્દુઓને સજાને પાત્ર ગણતા. પરિણામે અંગ્રેજો પ્રત્યે ભારતીયોના દિલમાં રોષ અને નફરતની લાગણી ઊભી થઈ. અંગ્રેજ સરકારે એવું ફરમાન બહાર પાડ્યું હતું કે ભારતની અંદર જે લોકો રહે છે તે લોકોએ ફરજિયાતપણે અંગ્રેજી લોકોને એટલે કે અંગ્રેજી અધિકારીઓને સેલ્યુટ મારવી એટલે કે સલામ ભરવી, જો તેમ કરવામાં નહીં આવે તો તેમને સજા કરવામાં આવશે. અને આ નિર્ણયને લીધે ભારતીય લોકોમાં અંગ્રેજો પ્રત્યે નફરત અને ધૃણાની લાગણી પેદા થઈ. ભારતીય વેપાર અને ઉદ્યોગોનો વિનાશ. હિન્દની હાથશાળ યુરોપને તેમજ એશિયાને જોઈતા કાપડનો બધો માલ પૂરો પાડતી હતી. પશ્ચિમના વેપારીઓ અહીં માલ ખરીદવા આવતા. હિન્દમાં બનતું સણ, ઊન, રેશમ અને સૂતરના કાપડની વિદેશમાં ખૂબ જ માંગ રહેતી હતી. ઢાકાની મુલાયમ બારીક મલમલની દુનિયામાં મોટી માંગ હતી. કાપડ ઉપરાંત સુરોખાર, મીઠું, સાકર આ ઉપરાંત તેજાના મરી મસાલાની નિકાસ થતી. તેના બદલામાં ભારતમાં અઢળક સોના ચાંદીની આયાત થતી હતી. એટલે કે ભારત શણ, રેશમ, ઊન, સૂતરો કાપડ, મીઠું, ખારો, ગળી, મરી મસાલા વિદેશમાં વેચતી. બદલામાં આપણને વિદેશો તરફથી સોના ચાંદી મળતા હતા. અંગ્રેજ શાસનનો અમલ થતાં આ સ્થિતિ બદલાઈ ગઈ. સોના ચાંદીનો પ્રવાહ ઉલટી દિશામાં વહેવા લાગ્યો. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતમાં અંગ્રેજો એકલા બંગાળમાંથી આજના હિસાબે ગણીએ તો 500 કરોડ રૂપિયા માત્ર 2 દાયકાના શાસનમાં ઉપાડી ગયા. હા વિદ્યાર્થી મિત્રો, માત્ર 2 દાયકા એટલે કે 20 વર્ષની અંદર એ વખતેના પૈસાના હિસાબે 500 કરોડ રૂપિયા આપણા દેશમાંથી એમના દેશમાં લઈ ગયા. વિચાર કરો, આખા દેશમાંથી કેટલી સંપત્તિ અંગ્રેજોએ એકત્ર કરી હશે. ભારતમાં ઉત્પન્ન થતો કાચો માલ અને ભારતમાંથી એકત્ર કરેલ રૂપિયાની મદદથી અંગ્રેજો ઇંગ્લેન્ડમાં ઉદ્યોગ ધંધાઓ વિકસાવવા લાગ્યા, તેમના કારખાનાઓ ધમધમવા લાગ્યા. ઇંગ્લેન્ડમાં બનતો માલ ભારતમાં જકાત વગર આવતો, જ્યારે હિન્દના કાપડ ઉપર 80% સુધીની જકાત નાખવામાં આવતી. પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ જ ભારતમાં મોંઘો પડવા લાગ્યો. આ હરીફાઈમાં ભારતીય હસ્ત ઉદ્યોગો અને ઉદ્યોગ ધંધા ચાલી શક્યા નહીં. આ અંગ્રેજ નીતિના કારણે કાપડ બનાવવાના, ધાતુઓના, કાચના, કાગળના, વાહનો બાંધવાના વગેરે આપણા અનેક હુન્નર ઉદ્યોગો પડી ભાંગ્યા. લાખો કારીગરો બેકાર બન્યા. ધીમે ધીમે ભારતના ગ્રામ્ય કારીગરોની ગરીબાઈ વધવા લાગી. આ અંગ્રેજની નીતિ હતી. વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજોએ એવી કૂટનીતિ અપનાવી કે જેના પરિણામે ભારતની અંદર જે માલ બનતો એ કાચો માલ એમના દેશમાં લઈ જતા, ત્યાંથી તૈયાર થયેલો માલ ભારતમાં લાવવામાં આવતો અને ભારતના બજારમાં જે માલ ઉત્પન્ન થતો એના ઉપર 80% સુધીની જકાત નાખી. એટલે ભારતનો જ માલ ભારતના બજારમાં મોંઘો પડવા લાગ્યો. પરિણામે ભારતના કારીગરો બેકાર બનવા લાગ્યા.
અંગ્રેજોના સુધારાઓ તરફ શંકા. વિલિયમ બેન્ટિંગે જ્યારે ભારતમાં ગવર્નર જનરલ બનીને આવ્યો ત્યારે ઇંગ્લેન્ડમાં ઉદાર વિચારસરણીનો ધીમે ધીમે ફેલાવો થવા લાગ્યો. આ ફેરફારની થોડી અસર હિન્દ સુધી પહોંચી. અંગ્રેજ શાસકો પ્રજાના જીવનમાં રસ લેવા લાગ્યા. થોડા ઘણા લાભકારક સુધારા કરી વિલિયમ બેન્ટિંગ પ્રમાણમાં વધારે માન પામ્યો. બેન્ટિંગે કંપનીના વહીવટમાં ભારતીયોને સ્થાન આપ્યું. અદાલતમાં ન્યાય માંગવા આવનારને માતૃભાષાનો ઉપયોગ કરવાની રજા આપવામાં આવી. રાજા રામમોહન રાય અને બીજા સુધારકો સતી થવાનો રાક્ષસી રિવાજ બંધ કરાવવા ઘણા વખતથી પ્રયાસ કરી રહ્યા હતા. બેન્ટિંગે આ સુધારકોની વિનંતી સાંભળીને સતી થવાનો રિવાજ અટકાવતો એક કાયદો 1829માં અમલમાં મૂક્યો. વિદ્યાર્થી મિત્રો, તમારી ચોપડીમાં આ લાઈન લીટી દોરીને ટીક કરી લેજો. સતી થવાનો રિવાજ અટકાવતો એક કાયદો 1829માં અમલમાં મૂક્યો. બેન્ટિંગના સમયમાં અંગ્રેજ અમલદારો ભારતનો સુધારક વર્ગ ઈચ્છતો હતો તેવા કુરિવાજો અટકાવવા પ્રયત્ન કરતા હતા. આ સુધારાઓને ભારતના રૂઢિચુસ્ત લોકો શંકાની નજરે જોવા લાગ્યા. કંપની સરકારે કેળવણી માટે દર સાલ 1,00,000 રૂપિયા ખર્ચવાનો ઠરાવ પસાર કર્યો, પરંતુ એનો અમલ થતો નહોતો. છેવટે બેન્ટિંગના સમયમાં શિક્ષણ સમિતિની રચના કરવામાં આવી. ઈસવીસન 1834માં લોર્ડ મેકોલે નામના એક અંગ્રેજ ધારાશાસ્ત્રીને અંગ્રેજી કેળવણીનો વિચાર આવ્યો. મેકોલે શરૂ કરેલી શિક્ષણ પદ્ધતિથી હિન્દી યુવાનોને જોઈએ તેવો લાભ મળતો નહોતો. પોતાના પૂર્વજોએ વિકસાવેલી પ્રાચીન વિદ્યાઓ શીખવાનો લાભ ભારતીયો ગુમાવવા લાગ્યા. દેશમાં અંગ્રેજી કેળવણી શરૂ થઈ. આ શિક્ષણ પદ્ધતિનો ભારતના રૂઢિચુસ્ત લોકોએ વિરોધ કર્યો. મહાત્મા ગાંધીજી તો એને ગુલામીની કેળવણી કહેતા હતા. પછી ઈસવીસન 1857માં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ. અંગ્રેજી શિક્ષણથી અંગ્રેજોને જોઈતા ભણેલા કર્મચારીઓ મળવા લાગ્યા. તેમ છતાં ભારતીયો એ શિક્ષણ મેળવવા લાગ્યા અને તેમાંથી સ્વતંત્રતા માટે રાષ્ટ્રવાદી માનસ ઘડાવા લાગ્યું. ઔદ્યોગિક ક્રાંતિના કારણે કારખાનાઓને ધમધમતા રાખવા અને માલની હેરફેર માટે વાહન વ્યવહારની અને સંદેશાની માંગને પહોંચી વળવા માટે નવા નવા યંત્રોની શોધ થવા લાગી. હિન્દમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવ્યો. આપણા વેપારોને પ્રોત્સાહન મળ્યું. લશ્કરી અંકુશ રાખવામાં આવતો હતો. આમ ધીમે ધીમે અંગ્રેજોના લાભ માટે ભારતમાં રેલવેની વ્યવસ્થા શરૂ થઈ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભારત ઉપર અંગ્રેજ શાસનની અસર વિશે જે સમજૂતી મેળવી, આ પાઠ તમે વિદ્યાર્થી મિત્રો એક વખત ચોપડીમાંથી ફરીવાર રિવિઝન કરજો અને આશા રાખું છું કે તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હશે. અસ્તુ.